હેલો નમસ્કાર, હું વિરલ રાજ આવી ગયો છું ફરી લઈને વાર્તાવાર રવિવારમાં એક નવી નક્કોર વાર્તા. છેલ્લી લીટી સુધી સાંભળવી જ પડે એવી એક સરસ મજાની જુદા જ વિષયને તમારી સામે ખોલી આપતી અને હૃદયને સ્પર્શ કરી જાય એવી વાર્તા. પણ વાર્તાવાર રવિવારમાં આજની વાર્તાના લેખકની વાત કરું ને વાર્તા શરૂ કરું તો પહેલા આપ સૌને ફરીને યાદ અપાવી દઉં કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું. જો આ વાર્તા ગમી હોય તો એને લાઇક અવશ્ય કરશો, સબસ્ક્રાઇબ આ ચેનલને કરશો, બેલ આઇકન દબાવશો જેથી મારી બીજી વાર્તાઓ તમારા સુધી પહોંચે અને આ ચેનલની જાણ તમારા મિત્રો, સગા સંબંધી, ગુજરાતી ભાષાના ચાહકો ભાવકોને ગ્રુપ્સમાં બધે જ કરશો તો મારું આ જે અભિયાન છે વાર્તાઓ તમારા સુધી પહોંચાડવાનું એ સફળ થશે. તો ચાલો આજની વાર્તા. આજની વાર્તાના લેખિકા ગીતા માણેક છે. ગીતાબેનનો મારે કોઈ પરિચય ગુજરાતી ભાષાના સાહિત્યના કોઈ પણ ભાવકને કે વાચકને આપવાનો ના હોય, છતાં આપી રહ્યો છું. ગીતાબેન પત્રકાર તરીકે એમણે એમની કારકિર્દી શરૂ કરી અભિયાન સાથે અને પછી અનેક સામયિકોમાં ફેમિના જેવા અને બીજા અનેકમાં તેમણે આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કર્યું. એમની કોલમ ચાલે છે, તેઓ પત્રકાર છે, કોલમિસ્ટ છે. પણ મને ગમતું જો ગીતાબેનના લેખનનું કોઈ પાસું હોય તો એ છે શી ઇઝ અ વન્ડરફુલ સ્ટોરી રાઇટર, સ્ક્રિપ્ટ રાઇટર, ડાયલોગ રાઇટર. ગીતાબેનનું તાજેતરમાં જ હમણાં એક સુંદર મજાનું પુસ્તક આવ્યું, સરદાર ધ ગેમ ચેન્જર. એના માધ્યમથી અમે બંને મળ્યા. ગીતાબેનના એ પુસ્તકનું અમે ડિજિટલ વિમોચન કર્યું માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે અને સરદાર પરનું એક અદ્ભુત પુસ્તક છે, એ મેળવીને અવશ્ય વાંચવું જોઈએ એવું. જે લોકો વાંચે છે એમને મજા પડે છે. આવું સરદાર પરનું હટકે પુસ્તક સરદાર વલ્લભભાઈ પટેલ પરનું આવ્યું નથી એવું ઘણા બધાનું માનવું છે. ગીતાબેનની બહુ મહેનત છે એ પુસ્તક. સાથે જ ગીતાબેનમાં અનેક નવલકથાઓ અને વાર્તાઓની વાત કરું કે બીજી બધી વાત કરું એ પહેલાં એ નાટ્ય લેખક છે. એમના નાટકો કાગડો, સપનાના સોદાગર એ બધા તો છે જ, પણ તાજેતરમાં અને હાલમાં એનું એક નાટક ચાલી રહ્યું છે મોનોલોગ, આનંદીબાઈ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ભારતની પહેલી મહિલા ડૉક્ટર આનંદીબાઈના જીવન પરનું એમનું લખેલું આ એક અદ્ભુત મોનોલોગ છે જે મુંબઈમાં અને અનેક જગ્યાએ ભજવાતું હોય છે. મોકો મળે તો અવશ્ય જોશો. અને ચાલો હવે પહોંચી આજની વાર્તા પર. આજની વાર્તાનું શીર્ષક છે તું અહીં શું કરે છે? ઈશાએ ઘરમાં પ્રવેશતા જ પૂછ્યું. કેમ, મારા ઘરમાં ન હોઉં તો ક્યાં હોઉં? તે હસી પડી. વેરી ફની. આવા સડેલા જોક પર મને બિલકુલ હસવું નથી આવતું. 6 વાગી ગયા છે ને હજુ તું તૈયાર પણ નથી થઈ. કેન્સલ કર્યું. નથી જવું, મન નથી થતું. પરફેક્ટ જજમેન્ટ હતું મારું. મને હતું જ કે તું નહીં જ કહી. ચાલ ગયા થા, કમ ઓન, નથિંગ ડુઈંગ, જવાનું છે તારે. ઈશા પ્લીઝ, મને નથી ગમતું આ બધું. ચાલ ઊભી થા. દર વખતે તું જવાનું ટાળે છે, શું કામ? ઈશાએ તેને હાથ આપીને આમ ઊભી કરી અને લગભગ ધક્કો મારતા જ અંદર લઈ ગઈ. ચાલ કમ ઓન, તું ચેન્જ કરી લે, હું ફ્રેશ થઈને આવું છું. ઈશાએ આમ આદેશ આપતા કહ્યું, રીતસર આદેશ. ઈશા ગઈ એટલે તે ફરી બેડ ઉપર બેસી ગઈ. શું કરીશ ત્યાં જઈને? આવા જવામાં જ 3.5-4 કલાક જશે. તેના મનમાં હજુ ગણમથલ ચાલતી હતી. તેમ છતાં તે ઊભી થઈ અને ગ્રે કલરના સલવાર કમીઝ બેડ પર મૂક્યા. ઈશા આવી. તું આ પહેરવાની છું? ઈશાએ ઉધડો લેતા કહ્યું. કેમ, આ સારા જ છે ને, શું વાંધો છે આમાં? મોહેન્જો દારો વખતનો છે આ ડ્રેસ. મને સમજાતું નથી કે લોકો યંગ દેખાવા માટે ટ્રાય કરતા હોય છે, પણ ખબર નહીં તને બુઠ્ઠા કેમ દેખાવું હોય છે. તને જો લાગતું હોય ને કે આવા કપડાં પહેરવાથી તું બહુ આમ મેચ્યોર્ડ લાગીશ તો એ તારો ભ્રમ છે, સમજી. એકચ્યુઅલી તારો આખો વોર્ડરોબ જ ચેન્જ કરી નાખવાની જરૂર છે. બરાબર છે, તારી વાત એકદમ સાચી વાત છે, પણ અત્યારે તો શોપિંગ કરવા જઈ નહીં શકાય ને, અને ઓનલાઈન ઓર્ડર કરીશ તો પણ 2-3 દિવસ તો લાગશે જ આવતા, એટલે આજે જવાનું કેન્સલ. હા, નેક્સ્ટ ટાઈમ ચોક્કસ જઈશ, પ્રોમિસ. તે પલંગ પર આમ બેકરેસ્ટને અડેલીને પગ લાંબા કરીને બેસી ગઈ. ઈશાએ જાણે તેની વાત સાંભળી જ ન હોય એ રીતે કબાટમાંથી મજેન્ટા રંગનો કુર્તો અને બ્લેક રંગનો પ્લાઝો કાઢ્યા અને પછી ડ્રોઅરમાંથી એને મેચિંગ એસેસરીઝ પણ ડ્રેસ સાથે આમ મૂકી દીધી. નો પ્લીઝ,
Come on. Get up and get ready. તે ના છૂટકે ઉભી થઈ. ઈશા બહુ જિદ્દી હતી. એને માનવાની જ નહોતી, એને ખબર હતી. અરે પણ આટલા ભારી કપડા શા માટે? તું પ્રાર્થના સભામાં નહીં, હા, ગેટ ટુગેધરમાં જાય છે, અને એટલે આ ભારી કપડા. ઓકે ઈશા, શું કરીશ ત્યાં જઈને? બહુ અજીબ લાગે છે મને. એના કરતાં આપણે આમ સાથે બેસીને ટીવી પર ફિલ્મી એવોર્ડ્સ જોઈશું અને પીઝા ઓર્ડર કરીશું. બસ તેણે ફરી એકવાર કોશિશ કરી. પણ ઈશા, જેનું નામ, હું ટેક્સી બુક કરું છું. એણે મોબાઈલ એપ ખોલતા કહ્યું, લે આ 20 મિનિટમાં આવી જશે. ફોનની ટચ સ્ક્રીન પર આંગળી દબાવીને એને બુકિંગ કન્ફર્મ કર્યું. હવે તેની પાસે કોઈ વિકલ્પ જ નહોતો. તેને કપડાં બદલ્યા. ઈશાએ કાઢી રાખેલા ઇયરિંગ્સ અને ગળામાં નેકલેસ પહેર્યો. હરીસામાં પ્રતિબિંબ જોતા તેને થયું, ઇયરિંગ જરા વધુ લાંબા છે. પણ તેને ખબર હતી કે ઈશા માનવાની નથી. આલે આ પહેર, નહીં તો પેલા માજી જેવા ચપ્પલ પહેરીને જઈશ. ઈશાએ ઊંચી હીલવાળા સેન્ડલ તેના પગ પાસે મૂક્યા. એણે ચૂપચાપ પહેરી લીધા અને બહાર જવા પગ ઉપાડે. ત્યાં ઈશાએ ફરી તેને રોકી, હલો મેડમ, ક્યાં ચાલ્યા? વેઇટ, ના હવે બહુ થયું, મારે મેકઅપ નથી કરવો, પ્લીઝ. ઈશાએ મેકઅપ બોક્સ આમ હાથમાં લીધો અને જોઈને તેને કહ્યું, એ ચીલ, હા ચીલ બેન, બસ થોડુંક ફાઉન્ડેશન ક્રીમ અને કોમ્પેક્ટ. હા, આ કલર સારો લાગશે. બરાબર, મો જરા ખુલ ને. હા, ઈશાએ તેના હોઠ પર આમ લિપસ્ટિક લગાડતા કહ્યું, વાવ, યુ આર લુકિંગ બોમ્બ. તને જોઈને મને એકદમ ઇન્ફિરિયરિટી આવી ગઈ. ઓકે, ઈશા જે રીતે બોલી એ સાંભળીને તેના ચહેરા પર પણ એક આમ સ્મિત આવી ગયું, સ્માઇલ આવી ગયું. એન્ડ લુક, જે થઈ ગયું એને યાદ ન કરતી. ડોન્ટ કીપ બર્ડન ઓફ પાસ્ટ ઓન યુ. વર્તમાનમાં જીવવાનું, રાઈટ? અને હા, એ ભૂલ તારી નહોતી, સમજી? હી વોઝ અ રોંગ મેન. ત્યાં જઈને ખૂણામાં બેસી ન રહેતી, બધાને મળજે, કોઈ ગમી જાય તો ડેટ પણ ફિક્સ કરી લેજે, સમજી? ઈશાએ આમ આંખ મિચકારી, દરવાજા સુધી તેને આમ સાથે આવી, અને લિફ્ટનો દરવાજો બંધ થયો ત્યાં સુધી એ ત્યાં જ ઊભી રહી. લિફ્ટનો દરવાજો બંધ થયો એટલે તેણે આંખના ખૂણે બાજેલું આંસુ લૂછી લીધું. હું શું બોલું, મને નહીં ફાવે. મિસિસ શાહ, આ કોઈ વક્તૃત્વ સ્પર્ધા નથી, અને કોઈ તમને જજ નથી કરવાનું. તમારે ફક્ત તમારો અનુભવ શેર કરવાનો છે. આ બધા તમારા જેવા જ છે. તમારી વાતથી તેમને હિંમત આવશે. તમને નથી લાગતું તમારે તેમને હતાશા નિરાશામાંથી બહાર આવવામાં મદદ કરવી જોઈએ? ડૉક્ટર માલતી દવેના શબ્દોમાં ખરેખર કરુણાનો ભાવ હતો. તે ઇનકાર ન કરી શકી. તેણે આમ આજુબાજુ નજર કરી અને મોટા ગોળ ટેબલને ફરતે ગોઠવેલી ખુરશીઓ પર ઘણા બધા ચહેરા હતા, એકાદ બે પરિચિત, બાકીના બધા જ અજાણ્યા. પરંતુ આ દરેક ચહેરા સાથે એક પરિચય તો હતો જ. એમનું અને પોતાનું દુઃખ એક સરખું હતું. એ બધાની જ આંખોમાં ઉદાસી અને હતાશાનો એ જ રંગ હતો જે એની આંખમાં હતો. સંગીત અને નૃત્યમાં ઘરાણા હોય છે, એમાં બધા જે બેઠા હતા ફરતા એનું એક જ ઘરાણું હતું, વેદના. એને થયું એને અહીં નહોતું આવવું જોઈતું. એક હોજમાં તે પણ બધાની સાથે નગ્ન બેઠી હોય એવી લાગણી એને થઈ આવી. અહીંથી દોટ મૂકીને ભાગી જવાનું મન થયું. તેની હથેળીઓ આમ પસીનાથી ભીની થઈ ગઈ હતી. તેને એક ક્ષણ માટે આંખ વીંછી દીધી અને પછી મનોમન બધો જ ક્ષોભ ખંખેરીને ભીતરથી બધી હિંમત ભેગી કરી, જાણે એને ગળામાં લાવી મૂકી દીધી હોય એમ, ખોખારો ખાઈને બોલવાનું શરૂ કર્યું. હું પૃથા શાહ, 43 વર્ષની છું. એ દિવસે મારા જીવનમાં પણ બોમ્બ સ્ફોટ જ થયો હતો. હું અંદર બહારથી હચમચી ગઈ હતી.
મને લાગ્યું હતું કે બધું ખતમ થઈ ગયું. લાગતું હતું કે હું એક એવા અંધારિયા ભોગતામાં પ્રવેશી ચૂકી છું જેનો બીજો છેડો જ નહોતો. રાતોની રાતો હું રડતી બેઠી હતી. દિવસના તો રડી શકું એમ હતી નહીં, કારણ કે મારા રડવાનું કારણ જણાવવાની મારામાં હિંમત નહોતી. એના હોઠ સુકાવા લાગ્યા. સામે પડેલા કાચના ગ્લાસમાંથી બે ઘૂંટણા પાડી પીવાનું મન થયું, પણ પોતાનો જ હાથ લાંબો કરીને પાણીનો ગ્લાસ ઉપાડવાની શક્તિ પણ પૃથામાં જાણે ના હોય એવું એને લાગ્યું. સુકાયેલા હોઠ પર જીભ ફેરવીને તરસને અવગણીને એને બોલવાનું ચાલુ રાખ્યું. મારા પતિનું મૃત્યુ થયું ત્યારે મારી ઉંમર 26ની હતી. લવ મેરેજ હતા અમારા. બહુ ચાહતા હતા અમે એકબીજાને. સુખના દિવસોની યાદી મોટા ભાગે દુઃખ જ આપતી હોય છે. હેમંતની, મારા પતિની ગેરહાજરી મારા હૃદયને, મનને અને શરીરને પણ સાલતી હતી. પરંતુ હું એક સન્નારી હતી અને સમાજે મને મારા શરીરની મનની જરૂરિયાતને પૂરી કરવાની તો શું સ્વીકારવાની પણ પરવાનગી નહોતી આપી. હું સતત મારી સામે જે જૂઠાણું બોલતી રહી કે મારા માટે મારા મૃત પતિની યાદ અને એનો પ્રેમ જ પૂરતો છે. પરંતુ એક દિવસે જૂઠાણાનું કવચ તૂટી ગયું. સમાજની ભાષામાં કહીએ તો હું લપસી ગઈ. એક જ વાર મેં મારી જાતને સંભાળી લીધી, પણ ત્યાં સુધીમાં જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. આજે પાછી વળીને જોઉં છું તો થાય છે કે એક આવેગમાં લપસી પડવાને બદલે મારી શારીરિક અને સંવેદનાઓની ભૂખને મેં સ્વીકારી હોત, સમજી હોત તો કદાચ આવેગના જે પ્રવાહમાં હું તણાઈ ગઈ તેને બદલે તરીને પાર નીકળી શકી હોત. જે કંઈ બન્યું એ ના બન્યું હોત એ સમજી વિચારીને નિર્ણય લીધો હતો ને તો, પણ એ જો ને તો નો હવે કોઈ અર્થ નથી. કદાચ તમારામાંના ઘણા માટે આજે એ જ ચેલેન્જ હશે જે એ વખતે મારી સામે હતી. ચેલેન્જ હતી વાસ્તવિકતાને સ્વીકારવાની અને એની સાથે જીવવાની હિંમત કેળવવાની. આ હિંમત મને આપી મારી બેસ્ટ ફ્રેન્ડે, ઈશાએ. જે દિવસે મેં તેને હકીકતની જાણ કરી તે દિવસે તે પણ ભાંગી ગઈ હતી. આ પરિસ્થિતિનો સામનો કરવાનો તેને પણ થોડાક દિવસો લાગ્યા એને પણ. પણ પછી એક મોડી સાંજે તે મારી પાસે આવીને મને વળગી પડી. ઈશા અને હું અમે બંને કલાકો સુધી ધ્રુસકે ધ્રુસકે રડતા રહ્યા. હૃદય પરનો બધો જ ભાર હળવો થઈ ગયો. મારી બેસ્ટ ફ્રેન્ડે મને કહ્યું હતું, હું નથી માનતી કે તે કોઈ પાપ કર્યું છે, હું તો એને ભૂલ પણ નથી માનતી. એ તારી નીડ હતી, પ્રાકૃતિક જરૂરિયાત. આ શરીર તારું છે અને એના પર તારો પૂરો અધિકાર છે. હા, તે તારી જરૂરિયાતને સમજી હોત તો કદાચ, બટ ધેટ્સ ઓકે. આ કઈ જિંદગીનો અંત નથી. તને જીવવાનો અધિકાર છે, નોર્મલ લાઈફ જીવવાનો. તેણે જ ઇન્ટરનેટ પર સર્ચ કરીને આ બીમારી વિશે, એની ટ્રીટમેન્ટ વિશેના સપોર્ટ ગ્રુપ વિશેની મને માહિતી ભેગી કરી. આજે પણ એણે જ મને અહીંયા અમૃતસર ધક્કો મારીને મોકલી છે. હકીકતમાં હું સૌથી વધુ એ જ વાતથી ડરતી હતી કે હું તેને કઈ રીતે કહીશ કે ઈશા, કઈ રીતે કહીશ કે આઈ એમ HIV પોઝિટિવ. તેને જણાવવાનો, તેનો સામનો કરવાનો ડુંગર ઓળંગવો મારા માટે બહુ બહુ અઘરો હતો. પણ તેણે મારો તિરસ્કાર ન કર્યો. તેણે મને એક સ્ત્રી તરીકે, એક વ્યક્તિ તરીકે સમજવાનો પ્રયાસ કર્યો. તે આજે પણ મારી બાજુમાં અડીખમ ઊભી છે. તે મને કહે છે કે જે થઈ ગયું તે થઈ ગયું, પણ એટલે તારે કંઈ એક એક ક્ષણ મરવા માટે નથી જીવવાનું. તે મને જિંદગીને સેલિબ્રેટ કરવાનું શીખવી રહી છે. મારી એ બેસ્ટ ફ્રેન્ડ છે, મારી 19 વર્ષની દીકરી ઈશા.